આપણું ગુજરાત અને આપણા દેશે ભારતે કેવો વિકાસ કર્યો છે છેક ચંદ્ર સુધી પહોંચી ગયા છે અને ત્યાંની ધરતી પર ક્યાં તત્વો છે ક્યાં ખનીજો છે તેની પણ ખબર મેળવી શકીએ છીએ પણ આજ ભારતમાં આપણા વિકસિત ગુજરાતમાં થતી ખનીજ ચોરી કેમ નથી દેખાતી તેવા સવાલો સ્થાનિકો દ્વારા ઉઠી રહ્યા છે થાન પંથકમાં કાર્બોસેલની ચોરી રોકટોક ચાલી રહી છે ખનીજ માફિયાઓ દ્વારા કરાતી ખનીજ ચોરીને અટકાવવા અને નક્કર પુરાવા મળે તે માટે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કરી ડ્રોન કેમેરા પણ વસાવ્યા છે પણ આ ડ્રોન કેમેરાનો ખર્ચો માથે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે ખનીજ ચોરી અંગે અરજદાર દ્વારા કરાયેલા આક્ષેપો મુજબ વર્ષ બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધી થાન પંથકમાં જે ખનીજ ચોરી થઈ છે તે તો સેટેલાઇટથી પણ દેખાય છે પણ અધિકારીઓને કેમ નથી દેખાઈ રહી તેને લઈ સવાલ છે ત્યાં સુધી કે અરજદારો દ્વારા પણ એવા આક્ષેપો કરાયા છે કે ખાણ ખનીજ વિભાગ માત્ર દેખાવ પૂરતી કામગીરી કરે છે જ્યારે ખનીજ ચોરી અંગેની ફરિયાદ કોઈ સાંભળતું નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી